Halo. 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 યસ કાટોડિયાભાઈ, જય હિન્દ. મારો અવાજ આવે છે? યસ ચેતના, વેલકમ. યસ કૃણાલ, વેલકમ. નેહલબા, જય માતાજી. યસ યસ સુરભી, વેલકમ. સરિતા, અંજલિ, હેલો. મારો અવાજ સંભળાય છે? યસ, પરફેક્ટ. કૃણાલ કુમાર, થેન્ક યુ. ઓકે કાટોડિયાભાઈ, થેન્ક યુ. યસ સુરભી, નોટેડ. હલો ભાર્ગવસિંહ, યસ યસ. નમ્રતા, ચેતના, ઓકે. યસ બાયડ ખેતાજી, નેહા, વેલકમ. ઓકે યસ નમ્રતા, નોટેડ. આઈ થિંક આપણા વિદ્યાર્થી મિત્રો જે આવી રહ્યા છે, બે પાંચ સેકન્ડ રાહ જોઈએ. યસ અજુ, પ્રણામ ગુરુજી, પ્રણામ. મિત્તલ, વેલકમ. યસ ચલો, ખૂબ સરસ. આપણે રાહ જોવામાં સમય નહીં બગાડીએ, સમયસર લેક્ચર શરૂ કરીએ. કેમ કે હવે મારે ઘણું બધું કન્ટેન્ટ આપવાનું હોય છે, એટલે થોડી ઉતાવળ કરવા કરતાં શાંતિથી સમજાવવાની એક અલગ મજા હોય છે. તો આજે પણ આપણે કરંટ અફેર્સ ભણશું. આજનો લેક્ચર ક્રમાંક છે મારો 125, અને સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં આજે આપણે ભણી રહ્યા છીએ ચોથો લેક્ચર. યસ જિજ્ઞેશ ક્રિશ્ચન, વેલકમ. તો તમે જોઈ શકો છો કે ઘણી બધી ઘટનાઓ બની રહી છે. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ઘણા વિદ્યાર્થી મિત્રો મને મળતા આવતા હોય છે, ત્યારે હું એમને સતત કહેતો હોઉં છું કે કરંટ અફેર્સ તમારા માટે રોકડિયા પાક જેવું છે. યસ કિંજલ, વેલકમ. કેયુર, યસ ધીરેન, નમસ્કાર. તો કરંટ અફેર્સને ક્યારેય એની જે કિંમત છે, એનું જે વેઇટેજ છે, એ ઓછું ન આંકતા તમારી પરીક્ષામાં પાસ થવા માટેનું આ સૌથી મહત્ત્વનું હથિયાર છે, જો તમે તમારા કરંટ અફેર્સને સારી રીતે તૈયાર કરશો. માટે આપણે આ લેક્ચરને પણ થોડું વિસ્તૃત રીતે લઈ રહ્યા છીએ. ચાલો આજનો પહેલો મુદ્દો જોઈ લઈએ કે ગુજરાતે ઈ વાહનો, તમે જાણો છો ઈ વાહનો એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે એક નવી સહાય યોજના જાહેર કરી છે. તમને ખ્યાલ છે કે ભારત સરકાર પોતે ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી માટે ઘણી બધી યોજનાઓ અને મહેનત કરી રહી છે, અને એનું એકમાત્ર કારણ છે કે આપણે આવનારા 2030 સુધીમાં બને ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક વાહનો ઉપર શિફ્ટ થવા ઈચ્છીએ છીએ. કેમ કે પેટ્રોલ, કોલસાના જે ભંડાર છે, તેલના જે ભંડાર છે, એ ખૂટી રહ્યા છે, વધતા પ્રદૂષણ સખત ફેલાઈ રહ્યું છે. તો જોઈ લઈએ ગુજરાત સરકારે શું જાહેરાત આપી છે. આ તમારા વર્ગ 3 થી લઈને જીપીએસસી સુધી પૂછી શકાય. તો ઉપરોક્ત યોજનાથી શું લાભ થશે ગુજરાતને? તો સીધી વસ્તુ છે, પહેલાં તો ઇલેક્ટ્રોનિક જે વાહનો છે એના વેચાણને પ્રોત્સાહન મળશે. આજે આપણે ઇલેક્ટ્રોનિક કાર અથવા તો વ્હીકલને એટલા પ્રિફર નથી કરતા, કેમ કે એની તાકાત ઓછી હોય છે, પરંતુ ભવિષ્યમાં કદાચ એમાં પણ મોડિફાઈડ વર્ઝન્સ આવશે. બીજું, ઇલેક્ટ્રોનિક વાહનો બેટરી સંચાલિત હોય એટલે પ્રદૂષણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થશે. તો આ બે મોટા લાભ છે જે લાંબા ગાળા સુધી આપણને મળતા રહેશે. પરંતુ આપણા માટે પ્રશ્ન જે છે એ આ ત્રીજી લાઇનમાં છે. ખાસ તમારી નોટમાં આ વસ્તુ લખી લેજો કે ગુજરાત સરકારે જે આ યોજના જાહેર કરી છે તે અંતર્ગત ધોરણ 9 થી કોલેજ સુધીના જે વિદ્યાર્થીઓ હશે એમાં જો કોઈ ઇલેક્ટ્રોનિક વાહન ખરીદવા ઈચ્છતું હશે તો ગુજરાત સરકાર ₹12,000ની સહાય કરશે, જે બેટરી સંચાલિત હોવું જોઈએ અને ટુ વ્હીલર હોવું જોઈએ. યસ જેકેન્દ્રસિંહ, વેલકમ. યસ ચિરાગ, વેલકમ. તો આ ₹12,000ની સહાય યાદ રાખજો, અને ધોરણ યાદ રાખજો, 9મા ધોરણથી શરૂ કરી અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજું, આ યોજના અંતર્ગત અંદાજે કેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે એવો એક અંદાજ આંકેલો છે. 10,000 વિદ્યાર્થીઓને આ વાહન અપાવવાનો એક ધ્યેય નક્કી કરેલો છે. યસ ભાવેશ, વેલકમ. તો આ એક વાત ઇલેક્ટ્રોનિક વાહનોની થઈ. સાથે સાથે જોઈ લઈએ કે ટુ વ્હીલર માટે ₹12,000 છે, પણ જો કોઈને ઈ રિક્ષા એટલે કે 3 પૈડા ધરાવતા વાહન ખરીદવા હશે તો એમાં ₹48,000 સુધીની સહાય આપવામાં આવશે. યસ વિશાખા, વેલકમ. તો આ પણ એક મહત્વની આંકડો છે જે યાદ રાખજો, ₹48,000 3 પૈડાવાળી રિક્ષા માટે છે. અને અંદાજે કેટલી રિક્ષા વેચવાનો ધ્યેય છે ભારત ગુજરાત સરકારનો? તો એ છે 5,000 રિક્ષાઓ વેચવાનો ધ્યેય છે.
હવે સીધી વસ્તુ છે કે બેટરી સંચાલિત છે તો જેમ આપણે પેટ્રોલના વાહનમાં પેટ્રોલ પંપ જોઈએ, ડીઝલના વાહન માટે ડીઝલ પંપ જોઈએ. યસ અલ્પેશ, ભૂમિ વેલકમ. એવી રીતે ઇલેક્ટ્રોનિક વાહન માટે તમારે શું જોઈએ? તો કે તમારે ચાર્જિંગ સ્ટેશન જોઈએ, અને આવા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે પણ ગુજરાત સરકારે હાલમાં 50 લાખ રૂપિયા જેવી રકમ ફાળવેલી છે. કેમ કે અત્યારે આપણે ત્યાં એટલા વાહનો નથી, માટે ધીરે ધીરે આ બજેટ વધારવામાં આવશે. યસ રાહુલ પટની, વેલકમ. હવે આ બધી જાહેરાત જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, એ જાહેરાત ક્યારે કરવામાં આવી? તો એ જાહેરાત થઈ સેવા સપ્તાહ દરમિયાન. સેવા સપ્તાહ આપણે ગઈકાલે જોઈ લીધું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસને આપણે જે ઉજવ્યો એનું એક આખું અઠવાડિયું સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવેલું છે, અને એના જ ભાગરૂપે આ યોજના પણ જાહેર થયેલી છે. અને મેં કહ્યું એ પ્રમાણે અંદાજે ઈ વાહનો, ટુ વ્હીલર કેટલા વેચવા છે? તો 10,000 ટુ વ્હીલરનો ટાર્ગેટ છે, અને 5,000 થ્રી વ્હીલર વેચવાનો ટાર્ગેટ આ યોજના અંતર્ગત રાખવામાં આવેલો છે. તો આઈ હોપ કે તમને ઈ વાહન માટેની આ નવી સહાય યોજના સમજાઈ ગઈ હશે. આગળ વધીએ. યસ રિપલ, વેલકમ. યસ વૃષાંક, ગુડ ઇવનિંગ. યસ હિમાંશુબા, જય માતાજી. ચલો ત્યાર પછી જોઈએ છે, જમ્મુ કાશ્મીરમાં NGDRS લોન્ચ કરવામાં આવી. તો હવે પહેલો તો પ્રશ્ન એ જ બની જાય કે વર્ગ 3માં સીધો પ્રશ્ન પૂછાય, NGDRSનું ફૂલ ફોર્મ શું? તો જોઈ લઈએ. NGDRS એટલે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ. ખૂબ જ મહત્ત્વની આ એક સિસ્ટમ છે, હમણાં સમજાવું છું એના વિશે, પરંતુ પહેલાં આપણે એની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો આ જે સિસ્ટમ જેનો આપણે હમણાં અભ્યાસ કરશું એ કોણે લોન્ચ કરી? તો એ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ લોન્ચ કરી છે. મનોજ સિન્હાને પ્રમાણમાં ખૂબ જ ઝડપી અધિકારી માનવામાં આવે છે, અને જમ્મુ કાશ્મીરમાં ઘણી બધી બાબતો હવે એ લાગુ કરવા જઈ રહ્યા છે. યસ પરેશ પરમાર, વેલકમ. તો આ એક વાત ખાસ યાદ રાખજો. બીજું, આ સિસ્ટમ શેના માટે છે? તો હવે તમારા પ્રશ્નોનો જવાબ આવશે. સુપર ક્લાસ 3 માટેનો પ્રશ્ન છે, જમીનની ખરીદ અને વેચ. જમ્મુ કાશ્મીરની અંદર તમને ખ્યાલ છે કે જ્યાં સુધી આર્ટિકલ 370ની ત્રીજી જોગવાઈ હતી અને 35A હતા, ત્યાં સુધી બિન કાશ્મીરી વ્યક્તિ ત્યાં જમીન ખરીદી નહોતો શકતો. પરંતુ હવે ત્યાં સિનારિયો ચેન્જ થઈ ગયો છે, અને જમીનની ખરીદ વેચ માટે આ એક ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તમે તમારી જમીનની નોંધણી કરાવી શકો છો, અને લે વેચ એ ઓનલાઈન પોર્ટલ દ્વારા થશે. NGDRS વિશે થોડીક વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો આ સિસ્ટમ કોણે તૈયાર કરી? યસ સંજય, હેલો. તો આ સિસ્ટમ તૈયાર કરી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ NIC. હવે તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો, ગુજરાતની અરે સરકારની કોઈ પણ જો તમે વેબસાઇટ જોશો ને, તો એમાં પાછળ .NIC હશે. આ .NIC એટલે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, એટલે ગવર્મેન્ટ .gov.NIC એ આ NIC. આ યાદ રાખવાનું. બીજું, ઉપરોક્ત સિસ્ટમ કયા કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરવામાં આવી? તો કહેવાનો મતલબ કે NGDRS એ કોઈ સ્વતંત્ર અભિયાન નથી, એક ભારતનો બહુ મોટું પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેના અંતર્ગત આ સિસ્ટમ ડેવલપ થઈ. એ છે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ. મતલબ કે જમીન સંબંધિત દસ્તાવેજોનું આધુનિકીકરણ કરવાનું જે આ ડિજિટલ પ્લેટફોર્મ છે, એના ભાગરૂપે NGDRS તૈયાર કરવામાં આવેલ છે. હવે જમીનની ખરીદ વેચ સંબંધિત આ સાઇટ છે, તો એના ઉપરની જે તમામ માહિતી છે એ એન્ફોર્સમેન્ટ એજન્સીઝ, એટલે કે જે તપાસ સંસ્થાઓ છે, CBI છે, એ બધાને પણ દેખાશે, અને સામાન્ય વ્યક્તિ એ પણ આ માહિતી જોઈ શકશે કે કોણે કોની જમીન લીધી, કઈ જમીન કેટલા ભાવમાં વેચાઈ શકે એમ છે, અને કોણે ખરીદી. તો આ ટ્રાન્ઝેક્શન જે છે ખૂબ જ ટ્રાન્સપરન્ટ રીતે કરવામાં આવશે. તો NGDRSના ફૂલ ફોર્મથી લઈ અને વિગતસર એની માહિતી નોટ કરી લેજો. આગળ વાત કરીએ કે અગાઉ ઉપરોક્ત સિસ્ટમ કયા રાજ્યોમાં હતી? તો NGDRS જમ્મુ કાશ્મીર માટે નવી સિસ્ટમ છે, પરંતુ પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તો ઓલરેડી આ સિસ્ટમ એક સમયે હતી, અને બીજા પણ એવા કેટલાક રાજ્યો છે જે NGDRS સિસ્ટમ અપનાવવા માટે તૈયાર થયા છે. તો જેમાં એક છે આંદામાન નિકોબાર, બીજું છે ગોવા, મિઝોરમ, મણિપુર, બિહાર અને ઝારખંડ. આ એવા રાજ્યો છે કે જ્યાં ભવિષ્યમાં NGDRS ટૂંક સમયમાં તમને જોવા મળશે. આપણા કરંટ અફેર્સમાં કદાચ એ મુદ્દો પણ મારે તમને ફરીથી ભણાવવાનો થાય. તો આ એક બાબત થઈ NGDRSની. ત્યાર પછી આવે છે યંગ લીડર્સ ફોર SDG માટે નામ સૂચવવામાં આવ્યું. થોડીક નવી વસ્તુ છે, ધ્યાનથી નોટ કરજો, પરંતુ ખૂબ સરસ માહિતી છે. પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે SDG એટલે શું. તો SDG એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એ છે SDGનું ફૂલ ફોર્મ. બીજું,
ઉપરોક્ત બાબત એટલે કે આ જે યંગ લીડર્સ છે એના માટે કોનું નામ સૂચવવામાં આવ્યું, તો આ તમારો એક માર્કનો પ્રશ્ન. ખાસ યાદ રાખજો, ઉદિત સિંઘલ જેની ઉંમર છે માત્ર 18 વર્ષ, એટલે આ યંગ લીડર્સમાં તો આવે જ કેમ કે 18 વર્ષની જ ઉંમર છે. હવે કઈ બાબત માટે યુએન દ્વારા આ નામ સૂચવવામાં આવ્યું, તો એ છે ક્લાસ ઓફ યંગ લીડર્સ, એટલે કે યુવા નેતાઓનો એક સમૂહ, એમાં ઉદિત સિંઘલનું નામ સૂચવવામાં આવેલું છે. હવે ભાઈ આ ક્લાસ ઓફ યંગ લીડર્સમાં કેવા વ્યક્તિઓના નામ સૂચવવામાં આવે, તો એનો એક ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયા એવું કહે છે કે વિશ્વનો જે યુવાન, વિશ્વની જે સમસ્યાઓ છે, વૈશ્વિક સમસ્યાઓ જેમ કે પ્રદૂષણ છે, બરાબર, તો એ વૈશ્વિક સમસ્યા છે, એના માટે જે અવાજ ઉઠાવે, એના માટે કોઈ ક્રાંતિકારી પગલું શરૂ કરે, તો એવા યુવાનોના નામ આ એવોર્ડ અથવા તો આ ક્લાસ માટે સૂચવવામાં આવે છે. યસ હાર્દિક, વેલકમ. તો આ એક ખાસ વાત યાદ રાખજો. તો પછી ઉદિત સિંઘલે એવું તો શું કર્યું કે એનું નામ આ ક્લાસ ઓફ યંગ લીડર્સ માટે સૂચવવામાં આવ્યું, તો એ છે આ વસ્તુ. ખાસ નોટ કરી લેજો તમારી નોટમાં, ગ્લાસ ટુ સેન્ડ આ અભિયાન એને શરૂ કર્યું. ગ્લાસ ટુ સેન્ડ અભિયાન માટેનું નામ સૂચવવામાં આવેલું છે. તો જોઈ લઈએ ગ્લાસ ટુ સેન્ડમાં એણે તો એવું શું અચીવ કરી લીધું કે જેથી એનું નામ યુએને સૂચવવું પડ્યું. તો બહુ સરસ માહિતી છે કે કોઈપણ જાતના કચરાના ઉત્સર્જન વગર આ પ્રક્રિયા, એટલે ગ્લાસ ટુ સેન્ડ જે પ્રક્રિયા છે, એમાં કાચને રેતીમાં પરિવર્તિત કરવામાં આવે છે. ગ્લાસમાંથી સેન્ડ, કાચમાંથી રેતી બનાવવામાં આવે છે. હવે આ પ્રક્રિયાથી હાલમાં જે શહેરો છે, ખાસ કરીને દિલ્હી, કે જ્યાં કાચનો ખૂબ જ ઉપયોગ થાય છે, ત્યાં કાચની બોટલની જે દરેક વસ્તુઓ છે એનો કચરો ખૂબ જ વધી રહ્યો છે, તો આ પ્રક્રિયાને લીધે હવે એ કાચના કચરાનો યોગ્ય નિકાલ કરી શકાશે. તો જુઓ, એક વૈશ્વિક પ્રશ્ન છે કે કાચના પ્રદૂષણને ફેલાવતું કેવી રીતે અટકાવી શકાય, એના માટે આ અભિયાન શરૂ કરેલું છે. જનરલી શું કરવામાં આવે, તો કે કાચની જે ખાલી બોટલ હોય એને સીધી જમીનમાં દાટી દેવામાં આવતી, તો એનાથી શું થાય કે ભવિષ્યમાં એક કાચ કોઈને વાગી શકે છે, તો એક જગ્યાએ તમે કેટલી બોટલને દાટી શકો. યસ મમતા, વેલકમ. તો આ પ્રક્રિયાને અટકાવવા માટે 2018માં ઉદિત સિંઘલે ગ્લાસ ટુ સેન્ડ અભિયાન શરૂ કરેલું. હવે તમે એની ઇફેક્ટિવનેસ જુઓ. આ અભિયાનથી અત્યાર સુધીમાં 4,815 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાની રેતી તૈયાર થઈ, એટલે લગભગ 5,000 કિલો, અને એની સામે 8,000 બોટલ જે છે એનો નિકાલ પણ થઈ ગયો. એટલે 8,000 બોટલમાંથી કામની રેતી બનાવી, તો કચરાને આપણે વેસ્ટમાંથી બેસ્ટ કન્વર્ટ કર્યું, એવું આપણે અભિયાન કહી શકીએ છીએ. હવે જોઈ લઈએ ભારતમાં કાચના કચરાની સ્થિતિ શું છે. તો પહેલી વસ્તુ તો એ કે ભારતમાં જે કાચ છે એને નોન બાયોડિગ્રેડેબલ કચરો કહીએ છીએ. નોન બાયોડિગ્રેડેબલ એટલે કે જેનું વિઘટન થતું નથી. કોઈ પણ સજીવનું અવસાન થાય તો સજીવ છે ધીરે ધીરે કોહવાય અને એનું બાયોડિગ્રેડેશન થઈ જાય, પણ કાચનું ડિગ્રેડેશન થતું નથી. બીજું, ભારતની અંદર દર વર્ષે 960 મિલિયન ટન સોલિડ વેસ્ટ, એટલે કે ઘન કચરો ભારતમાં ઉત્પન્ન થાય છે. એમાંથી 68% કચરો, તમને ખબર છે રોજ સવારે જે પેલા વિનાટનું કામ કરતા હોય છે એવા લોકો 68% કચરો ભેગો કરે છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંસ્થાઓ તો માત્ર 28% કચરો જ ઘરે ઘરે જઈને એકઠો કરે છે. એટલે અમદાવાદની તમે વાત કરો તો સૂકો કચરો અને ભીનો કચરો લેવા આવતી જે ગાડીઓ છે, એવી તમામ મ્યુનિસિપલ સંસ્થાઓને જો તમે ભેગી કરો ભારતભરની, તો એ માત્ર કુલ કચરાના 28% જ ઉઠાવે છે. બાકીનો 68% કચરો તો આ ગરીબ મજૂરો ઉઠાવે છે. એટલે એમ કહી શકાય કે ભારતમાં આજે પણ કચરાનો ઉપાડ કરવાની જે પદ્ધતિ છે એ અને નિકાલ કરવાની પદ્ધતિ માટે એટલી યોગ્ય વ્યવસ્થા જોવા મળતી નથી. તો આ યંગ લીડર્સ ફોર SDG, એમાં ઉદિત સિંઘલનું નામ તમને પરીક્ષામાં પૂછી શકાય છે. ત્યારબાદ આ મારી ફેવરિટ સ્લાઇડ છે, હંમેશા હું કહેતો રહેતો હોઉં છું. હવે તો ઘણા બધા એડમિશન થઈ ચૂક્યા છે, એટલે હવે લગભગ મારે થોડાક જ વિદ્યાર્થીઓની રાહ છે. જો આમાં તમારો ફોટો ઈચ્છતા હો તો ચોક્કસ તમે મને મળવા આવજો, અને આ ફોટો ફ્રેમમાં તમારો ફોટો આવે મારા 50 સફળ ઉમેદવારોમાં તો મારી સાથે તમે વાત કરી લેજો. બીજું છે, સુપ્રીમ કોર્ટે રાજ્યની હાઈકોર્ટને ધારાસભ્યો ઉપરના ફોજદારી ગુના માટે વિશેષ બેન્ચના આદેશ કર્યા. બહુ મહત્વનો મુદ્દો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યની હાઈકોર્ટને ટકોર કરવી પડી કે ભાઈ તમારા MLA ઉપર જે અત્યાર સુધીના ક્રિમિનલ કેસીસ છે એના માટે એક વિશેષ બેન્ચ તૈયાર કરો, સ્પેશિયલ અદાલતો શરૂ કરવાનો આદેશ આપવામાં આવેલો છે. બહુ રસપ્રદ માહિતી છે. હવે આ આદેશ સુપ્રીમ કોર્ટે એક PIL નો અર્થ તમને ખબર છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, ગુજરાતીમાં તમે જેને જાહેર હિતની અરજી કહો છો, એને ધ્યાનમાં લઈને આ આદેશ કર્યો છે. ભ્રષ્ટાચાર સંબંધિત લગભગ 180 મોટા કેસ પેન્ડિંગ છે, હવાલા સંબંધિત 15 કેસ પેન્ડિંગ છે, અને જે ધારાસભ્યો અત્યારે ધારાસભ્ય તરીકે કાર્યરત હોય એમની સામેના લગભગ 2,500 કેસ પેન્ડિંગ છે.
હવે આટલા મોટી સંખ્યામાં આ કેસ પેન્ડિંગ શા માટે છે? તો એનું સીધું સાદું કારણ એવું છે કે ભાઈ વગદાર ધારાસભ્યો એ હાઈકોર્ટમાં સ્ટે મેળવી લેતા હોય છે અને પરિણામે પછી એ કેસનું આગળ કશું થતું નથી. તો ન્યાયતંત્ર તરીકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ આ રીતે સ્ટે મેળવીને આ કેસીસને તમે અટકાવી શકો નહીં. તો એમાં આગળ પણ એટલી જ રસપ્રદ માહિતી છે કે સુપ્રીમ કોર્ટે કેટલીક ગાઈડલાઈન આપી, જેમ કે દરેક હાઈકોર્ટને એવો આદેશ આપવામાં આવ્યો કે સૌથી પહેલાં તમારા રાજ્યમાં જે ધારાસભ્ય છે એમની વિરુદ્ધ જે પેન્ડિંગ કેસ હોય એમની એક તો સૂચિ તૈયાર કરો, એટલે મેક અ લિસ્ટ ઓફ પેન્ડિંગ કેસ. બીજું, જે કેસીસમાં ધારાસભ્યોને સ્ટે આપવામાં આવેલા હોય એ તમામ કેસનો હાઈકોર્ટ ફરીથી અભ્યાસ કરે, અને જો સ્ટે ખરેખર આપવો જરૂરી હોય તો સુપ્રીમ કોર્ટે જે સ્પેશિયલ બેન્ચ બનાવવા માટેનો આદેશ કરેલો છે એમની સામે આ સ્ટેવાળો કેસ પણ મૂકો, તો આ સ્પેશિયલ બેન્ચ 2 મહિનાની અંદર આ સ્ટેવાળા કેસીસનો પણ નિકાલ કરશે. આ એક આદેશ બહુ મહત્વનો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં રાજકીય વ્યક્તિ સામે થતા કેસ માટે સ્પેશિયલ કોર્ટ એટલે કે વિશેષ અદાલતની રચના કરવાના પણ આદેશ આપ્યા, જેથી કરીને રાજકીય લોકોના કેસ એક અલગ અદાલતમાં ઝડપથી ચલાવી શકાય. નહીંતર મોટાભાગના રાજકીય લોકોના કેસ જે છે એ લૂલા કરી દેવામાં આવે છે અને વર્ષો સુધી એમાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. તો આ એક બહુ સારા સમાચાર છે સુપ્રીમ કોર્ટ તરફથી. બીજી વાત, એની થોડી પૃષ્ઠભૂમિની વાત કરી લો બેકગ્રાઉન્ડમાં કે આખો મુદ્દો ક્યાંથી આવે છે. તો આ પણ તમારા જીપીએસસી માટે મહત્વનું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, જેને આપણે એડીઆર કહીએ છીએ, વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એને આપણે એડીઆર કેસ તરીકે ઓળખીએ છીએ. એડીઆર એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ. આ એક બહુ જૂનો કેસ છે. એમાં 2002ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપેલો છે, ધ્યાનથી સાંભળજો, કે જે ઉમેદવાર ચૂંટણી લડવા ઈચ્છતો હોય તેણે પોતાની અંગત સંપત્તિ એટલે એના નામે જેટલી પણ સંપત્તિ છે, પછી એ રોકડ બેંક બેલેન્સ હોય કે રોકડ ઘરમાં પડેલી હોય કે એના નામે જમીન હોય, ફ્લેટ હોય, ભાગીદારી હોય, કંપની હોય, આ એની અંગત સંપત્તિ થઈ, એની શૈક્ષણિક લાયકાત અંગૂઠા છાપથી લઈ અને એમએસસી એમફિલ સુધી થયેલો કોઈ વ્યક્તિ હોય તો એ તમામ બાબતો, અને જો ઉમેદવારની સામે કોઈ ફોજદારી આક્ષેપ થયેલા હોય, કોઈ ફરિયાદ થયેલી હોય, તો એ તમામ માહિતી એમણે પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલાં જાહેર કરવી પડશે. તો આનાથી વ્યક્તિને મત આપતા પહેલાં ખબર પડે કે હું કયા ઉમેદવારને મત આપું છું, શું એની પોતાની અંગત સંપત્તિ કરોડો રૂપિયા છે, શું પોતે એ અભણ છે, કે એની સામે ઘણા બધા ફોજદારી કેસ છે, તો હું એવા ઉમેદવારને મત ન આપું, એના માટે આદેશ કરવામાં આવેલો. બીજી વસ્તુ ખાસ નોટ કરજો, જીપીએસસી અને ડીવાયએસઓ મેઇન્સના વિદ્યાર્થીઓ, થોમસ લીલી વિરુદ્ધ ભારત સંઘના કેસમાં 2013માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે જે એમપી એમએલએ સામે ગુનો સાબિત થશે એટલે કે એ એક્યુઝ્ડ ઠેરાશે, એ દોષી સાબિત થશે, તો પછી તરત જ પોતાની બેઠક માટે એ ગેરલાયક ઠરશે અને એમણે પોતાની બેઠક ખાલી કરવી પડશે. હવે આ જે નામ છે ને, થોમસ લીલી વિરુદ્ધ ભારત સંઘનો કેસ, એની એક સરસ બાબત તમને બતાવું, અને એના માટે તમારે ક્યાંય નથી જવાનું. આ લોક પ્રતિનિધિત્વ ધારો, જાણો અને જાગો, મારો એક બહુ ડિટેઇલ્ડ આર્ટિકલ નીચે જે તમને currentforcompetition.com એક સ્ટ્રીપ ફરતી દેખાય છે ને, એમાં અવાજ સંભળાય છે? ઓકે, ઓકે, હવે મારો અવાજ આવે છે? આઈ થિંક હવે આવશે. યસ કાટોડિયાભાઈ, હવે નથી આવતો વોઇસ. એકતા, અવાજ આવે છે? ઓકે, ક્લિયર. યસ અલ્પેશ, નોટેડ. યસ કાટોડિયાભાઈ, અવાજ આવે છે? શિખા, ઓકે. તો હું ફરીથી એકવાર તમને કહી દઉં છું. યસ યસ, આવે છે વોઇસ, ઠીક છે સાઈન. તો ફરી એકવાર કહી દઉં છું, હેમાંશીબા, યસ, ઓકે. તો કરંટ ફોર કોમ્પિટિશનમાં તમે લોકો ખાસ આર્ટિકલ ટેબમાં જજો અને ત્યાં તમને લોક પ્રતિનિધિત્વ ધારાનો આ સંપૂર્ણ આર્ટિકલ મળી જશે, અને આ આર્ટિકલમાં એની તમામ જોગવાઈઓ લખેલી છે, તમામ થિયરીઝ લખેલી છે, અને અહીંયા એનો મેં ડિટેલ્ડ કેસ જે થોમસ લીલી કેસ છે એના વિશેની પણ તમામ માહિતી મળી જશે. તો આ એકવાર વાંચશો તો તમને ઘણું જાણવા મળશે. સોરી ફોર ડિસ્ટર્બન્સ, આઈ થિંક કદાચ કોઈ બગ આવી જતી હશે વચ્ચે. આગળ વધીએ. વૈભવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો ભાઈ વૈભવ શું છે? તમારા માટે એક જ માર્કનો પ્રશ્ન છે. વૈભવ એટલે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક, આપણા ગ્લોબલ કક્ષાના વૈજ્ઞાનિકોને ઓળખ આપતું આ એક પ્લેટફોર્મ છે. જે સંમેલનનું ઉદ્ઘાટન કોણ કરશે? તો એ ઉદ્ઘાટન કરશે આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. અને આ ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવશે એ તમારો પ્રશ્ન બને છે. 2 ઓક્ટોબર 2020 એટલે ગાંધી જયંતિના દિવસે વૈભવનું ઉદ્ઘાટન થશે. એટલે તમારો પ્રશ્ન બને છે વૈભવનું ફૂલ ફોર્મ.
અને આ સંમેલન ક્યાં સુધી ચાલશે? તો 25-10-2020 એટલે લગભગ 23 દિવસ સુધી આ સંમેલન ચાલશે અને એના પછી પણ આ સંમેલનની ચર્ચાઓ ચલાવતા રહેશે 2-11 સુધી. એટલે ખાસું લાંબુ આયોજન છે, 2-10 થી 2-11 એમ કુલ 1 મહિના સુધી આ સંગઠન પોતાની ચર્ચાઓ કરશે. હવે વૈભવ જે છે એની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી, એનું આયોજન કોણે કર્યું? તો આ પણ 1 માર્કનો પ્રશ્ન છે. SNT એન્ડ એકેડેમિક ઓર્ગેનાઇઝેશન, આમાંથી એટલા પ્રશ્નો નથી દેખાતા, પણ વૈભવનું ફૂલ ફોર્મ અને ગાંધી જયંતિના દિવસે તેનું ઉદ્ઘાટન, આ 2 મુદ્દા આપણા માટે 1 માર્કનો પ્રશ્ન બની શકે છે. તો આઈ હોપ કે તમને વૈભવ ભવિષ્યમાં ફરી પાછું સાંભળવા મળશે. મહત્વની વાત, પબ્લિક પ્રોક્યોરમેન્ટ ઓર્ડર 2017માં કેટલાક સુધારા કરવામાં આવ્યા. હવે પબ્લિક પ્રોક્યોરમેન્ટ એટલે શું? કંપનીઓને જે તે દેશની સરકારી ખરીદીમાં ભાગ નહીં લેવા દે તેવી કંપનીઓ પાસેથી ભારત સરકાર પણ કોઈ ખરીદી નહીં કરે. આ એક બહુ મોટી વસ્તુ છે કે બીજા દેશની એવી કંપનીઓ જે ભારત સરકારને, ભારતની કંપનીઓને તે સરકારની ખરીદીમાં ભાગ નહીં લેવા દે તો એવી કંપનીઓ પાસેથી ભારત સરકાર પણ કોઈ ખરીદી કરશે નહીં. આ બહુ મોટી કન્ડિશન આ સુધારામાં મૂકવામાં આવી છે. બીજું, આને લીધે થશે શું? તો કે ભાઈ, ઉપરોક્ત નિયમના કારણે સ્થાનિક બજારની ખરીદીને ઉત્તેજન મળશે, આપણી જે લોકલ માર્કેટ છે એને બૂસ્ટઅપ મળશે. તો આ એક સારો સુધારો ભારત સરકારે કર્યો એવું આપણે કહી શકીએ છીએ. બીજી બાબત, જાહેર ખરીદી એટલે શું? તો કે સરકાર અથવા સરકારી સંસ્થાઓ ખાનગી કંપની પાસેથી જ્યારે ખરીદી કરે તો એને આપણે કહીએ છીએ જાહેર ખરીદી. હવે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે ભાઈ? નરેન્દ્ર મોદીના પોતાના અકાઉન્ટમાંથી તો પૈસા વાપરવાના ન હોય. તો સરકાર માટે જે ખરીદીના પૈસા છે એ આપણે ચૂકવીએ છીએ. કઈ રીતે? તો કે આપણે જે ટેક્સેશન ભરીએ છીએ, આપણે જે આવકવેરો ભરીએ છીએ અથવા તો બીજા પ્રકારના કરવેરા ભરીએ છીએ, એમાંથી સરકાર જે છે એ જાહેર ખરીદી કરતી હોય છે. અને એટલા માટે જ હંમેશા સરકારનો એવો આગ્રહ રહેશે કે તમે નિયમિત રીતે પોતાનો સાચો ટેક્સ સતત ભરતા રહો, અને એના નાણાંથી જ સરકાર જાહેર ખરીદી કરતી હોય છે. હવે આવે છે બીજી મહત્વની વાત કે ભાઈ, પબ્લિક પ્રોક્યોરમેન્ટ માટે આ તમારી પરીક્ષાલક્ષી મુદ્દો છે, જોડકા જોડોમાં આવી શકે છે. ભારત સરકાર પાસે 3 પ્રકારના સપ્લાયર હોય. હવે એમાંથી ક્લાસ 1 લોકલ સપ્લાયર, આ નોટ કરી લેજો. તો કે ભાઈ, ક્લાસ 1માં કઈ કંપની આવશે ભારતની? તો ઉત્પાદન એટલે કે પ્રોડક્શન, સેવા એટલે કે સર્વિસ, અથવા તો એવું કોઈ પણ કામ જેમાં 50% અથવા તેના કરતાં વધારે ભાગ એ સ્થાનિક બજારનો હોય, મતલબ કે ભારતની બજારનો હશે, તો એને આપણે ક્લાસ 1 લોકલ સપ્લાયર કહીશું. મતલબ ધીસ ઇઝ ધી બેસ્ટ ક્લાસ. કોઈ એક વસ્તુ છે જેમાં 50% કે એનાથી વધારે કોમ્પોનન્ટ એ ભારતીય બનાવટના હોય તો એ તમારી ક્લાસ 1 લોકલ સપ્લાયર કંપની થઈ. ત્યાર પછી આવે છે બીજો ભાગ, ક્લાસ 2 લોકલ સપ્લાયર, જેમાં પ્રોડક્શનમાં, સર્વિસમાં કે કોઈ પણ કામમાં જે સ્થાનિક બજાર છે એના કેટલું રોકાણ છે? તો કે 20%-50% એટલે 20-50% વચ્ચે જો એની અંદર ઇન્ડિયન કોમ્પોનન્ટ હશે તો એવાને આપણે કહેશું ક્લાસ 2 લોકલ સપ્લાયર કંપની. યાદ રાખજો, ભારત સરકાર જાહેર ખરીદી આ 2 પ્રકારની કંપની પાસેથી જ કરે છે. જે ત્રીજો પ્રકાર છે નોન લોકલ, જેમાં ઉત્પાદનમાં, સેવામાં કે કામમાં 20% કરતાં પણ ઓછું સ્થાનિક બજારનું કોન્ટ્રીબ્યુશન હોય, જેમાં ભારતીય બનાવટના કમ્પોનન્ટ 20% કરતાં પણ ઓછા હોય, એવી કંપનીને નોન લોકલ કંપની કહીએ છીએ. અને એનમાંથી ભારત સરકાર ખરીદી કરતી નથી. એટલું જ નહીં, આ જે કંપની છે નોન લોકલ, એ લોકો ગવર્મેન્ટના ટેન્ડર જ નથી ભરી શકતા. એટલે ક્લાસ 1 લોકલ અને ક્લાસ 2 લોકલ આ 2 જ કંપનીઓ ભારત સરકારને કોઈ વસ્તુ વેચી શકે છે. તો આ થઈ પબ્લિક પ્રોક્યોરમેન્ટ ઓર્ડર 2017ના સુધારાની વાત. વન્સ અગેન, સુપર 50 બેચમાં ઋત્વિક રોશનની જગ્યાએ હું તમારી રાહ જોઈ રહ્યો છું, અને સુપર 30ની જગ્યાએ મારે બનાવવું છે સુપર 50. તો એવા વિદ્યાર્થીઓની રાહ જોઈ રહ્યો છું. જે મિત્રોના મનમાં થોડો પણ અસમંજસ હોય, કોઈ ગૂંચવણ હોય કે કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસ ફોન કરીને મારી સાથે વાત કરી લેજો. અમદાવાદ શાખા ઉપર તમે ગમે ત્યારે આવીને મને મળી શકો છો. હું ઓક્ટોબર મહિનામાંથી ભણાવવાની શરૂઆત કરવાની પૂરી તૈયારીમાં અત્યારે બેઠો છું, એટલે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરતા અચકાતા નહીં. ત્યારબાદ બહુ મહત્વની વાત કે ભારતના 8 બીચની બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ માટે ભલામણ કરવામાં આવી. હવે તમને પહેલાં કહી દઉં, આ બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ જે છે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સર્ટિફિકેશન. આ એક પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવે છે એક NGO દ્વારા. એના કેટલાક ક્રાઇટેરિયા હોય છે તો જોઈ લઈએ. આ GPSC અને સુપર ક્લાસ 3 વાળા માટે મહત્વનું છે. તો સૌથી પહેલાં તો આ 8 બીચ, આના માટે આપણે સર્ટિફાઈ કરવા માટે એની ભલામણ કરી છે એની માહિતી કોણે આપી? સોરી સર ફોર બીંગ લેટ, નો ઇશ્યુ મોન્ટેક, વેલકમ.
તો આ માહિતી આપી આપણા પર્યાવરણ મંત્રીએ. ઉપરોક્ત જાહેરાત ક્યારે કરવામાં આવી? તો આ જાહેરાત ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેના દિવસે કરવામાં આવી. તમારું આજનું હોમવર્ક તમે નોટ કરી શકો છો, ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે એ તમારે મને શોધીને કહેવાનું છે. હવે ભારતની અંદર જેટલા પણ બીચીસ આવેલા છે તો આ બીચ માટે ભારતમાં કઈ વ્યવસ્થા છે? તો ભારતમાં એ છે બીમ્સ. આ તમારો સુપર ક્લાસ 3નો પ્રશ્ન. બીમ્સ શું છે? બીચ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસ. આ સંસ્થા શું કરે છે? તો કે ભારતના જેટલા પણ પ્રવાસન બીચ છે તેના પર્યાવરણને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. એસ્થેટિક મેનેજમેન્ટ એટલે કે એની સ્વચ્છતા અને એના દેખાવ માટેનું વ્યવસ્થાપન કરે છે. જો બીચ ગંદો હોય તો પ્રવાસીઓ ઓછા આવે, તો પછી પ્રવાસન વિભાગ દ્વારા જે આવક ભારત સરકારને થતી હોય એ ન થાય માટે આ બીચ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસ આ બધા બીચીસને મેન્ટેન કરવાનું કામ કરે છે. હવે શા માટે મેં આ મુદ્દો ભણાવવામાં લીધો? તો એનું કારણ છે કે જે આ 8 બીચ છે એમાં ગુજરાતનું પણ એક જાણીતો બીચ શિવરાજપુરનો છે. તમારું બીજું હોમવર્ક તમને આપું છું કે આ શિવરાજપુર બીચ ક્યાં આવેલો છે એ તમારે મને લોકેશન શોધીને કહેવાનું છે. બીજું જેવું એક જાણીતું છે ઘોઘામાં દમણ અને દીવનું બીચ છે. કાસારકોડ અને પડ્ડુબિડારી કર્ણાટકના બીચ છે. કાપ્પડ કેરળનું બીચ છે. ઋષિકોંડા આંધ્રપ્રદેશનો બીચ છે. ગોલ્ડન ઓડિશાનો બીચ છે. અને રાધાનગર આંદામાન અને નિકોબારનો બીચ છે. તો અઘરામાં અઘરો પ્રશ્ન કરવો હોય ને મિત્રો, તો ડાબી તરફ તમને આપી દેશે બીચના નામ, અમને જમણી તરફ તમને રાજ્યના નામ આપી અને જોડકા જોડો જેવો પ્રશ્ન બનાવી શકે છે. તો આ એક અઘરો મુદ્દો છે, તમારે મને બે આમાંથી જવાબ આપવાના છે. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે અને બીજું કે શિવરાજપુર જે છે એ બીચ ક્યાં આવેલો છે, આટલું તમારે મને શોધીને કહેવાનું છે. યસ જેકેન્દ્રસિંહ, તમારી હાની મેં નોંધ લઈ લીધી છે. ઓકે, હવે આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન જેની આપણે મૂળ વાત કરવાની છે શું છે? તો એ કોના દ્વારા આપવામાં આવે છે? એ આપવામાં આવે છે એનજીઓ દ્વારા, અને એ ડેનમાર્કનો એનજીઓ છે. યસ શિખા ઇઝ વેરી ફાસ્ટ, દ્વારકા, વેરી ટ્રુ. હવે ઉપરોક્ત એનજીઓ જેના દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે એનું નામ શું છે? તો આ પણ નોટ કરી લેજો, ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જેને ટૂંકમાં કહેવાય છે ફી. બરાબર, ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. હવે જ્યારે એનજીઓ આ સર્ટિફિકેટ આપે છે એ પહેલાં કેટલાક પરિબળોનો અભ્યાસ કરે છે. ધારો કે આપણો કોઈ એક બીચ હોય એને આપણે આ સર્ટિફિકેશન માટે ભલામણ કરીએ, તો આ જે એનજીઓ છે એ બીચના પર્યાવરણનો અભ્યાસ કરશે, ત્યાંના આસપાસના લોકોની એજ્યુકેશનલ સ્થિતિ કેવી છે, બીચ વિશે કેટલું જાણે છે, સુગમતા એટલે કે કેટલો ઇઝી ટુ એક્સેસ છે, અને ત્યાં સુરક્ષા કેવી છે. બીચ કોઈ ભયાનક હોય, દરિયાના મોજા તોફાની હોય તો એવા બીચીસને અહીંયા આપણે સર્ટિફાઇડ નથી આપતા. અને આવા લગભગ 33 પરિબળોનો અભ્યાસ કરી લીધા પછી આ ફી નામની એનજીઓ આ બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ આપે છે. હવે આ અભિયાન, આ સર્ટિફિકેટ આપવાની શરૂઆત પણ બહુ જૂની છે, 1985થી કરવામાં આવી. હવે શરૂમાં 1985માં જ્યારે સર્ટિફિકેશન આપવાનું શરૂ થયું ત્યારે માત્ર યુરોપના દેશો જ આમાં સભ્યો હતા, પરંતુ 2001થી બિન યુરોપીય દેશ દક્ષિણ આફ્રિકાના બીચને પણ આ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ. ત્યારથી પછી દુનિયાના તમામ દેશોને હવે આ સર્ટિફિકેટ મળે છે. અત્યાર સુધીમાં બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ વિશ્વના લગભગ 4000 બીચને આપવામાં આવ્યા છે. પણ આપણો જીપીએસસીનો પ્રશ્ન બને છે કે સૌથી વધારે કયા દેશના બીચને આ સર્ટિફિકેટ મળ્યું, તો એ છે સ્પેન. તમારા માટેનું ત્રીજું હોમવર્ક, ભારતના કેટલા બીચને બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ ઇકો લેબલ અત્યાર સુધી મળેલું છે એ તમારે મને કહેવાનું છે. હવે સંજય સેલવતભાઈ કે છે છોટા ઉદેપુર, અને શિખા દેસાઈ કે છે દ્વારકા. તમારે મને શાંતિથી જવાબ શોધીને જવાબ આપવાનો રહેશે. લેક્ચર પૂરો થાય પછી પણ તમે મને જવાબ આપી શકો છો. તો અહીંના એક સ્લાઇડમાંથી મેં તમને 3 પ્રશ્નો પૂછેલા છે. બીજી એક મહત્વની વાત, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી સેકન્ડ એમેન્ડમેન્ટ બિલ રાજ્યસભામાંથી પસાર થયું. હવે ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી એટલે શું? તો ગુજરાતીમાં એના માટે એક સારામાં સારો શબ્દ છે નાદારી, અને એનાથી પણ કાઠિયાવાડી ભાષામાં કહું તો ઉઠમણું. જ્યારે કોઈ આર્થિક રીતે પાર્ટી ઉઠી જાય તો એને આપણે કહીએ છીએ નાદારી. અઝુ ચૌહાણ કે છે દ્વારકા, વેરી નાઇસ, કંઈ વાંધો નહીં, આરામથી જવાબ આપો, પછી હું ક્યારેક જવાબ આપી દઈશ કમેન્ટ સેક્શનમાં. તો આ જે બિલ પસાર થયું એમાં જે સુધારો કરવામાં આવ્યો એ સુધારો શું કરવામાં આવ્યો? તો બહુ મહત્વની વાત છે. COVID-19 મહામારીના કારણે નાદારીની જે પ્રક્રિયા છે જેને આપણે ઇન્સોલ્વન્સી પ્રોસિડિંગ્સ કહીએ છીએ, કોઈ પણ કંપનીનું જ્યારે બેલેન્સ શીટ ડિસ્ટર્બ થઈ જાય તો પછી એની સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
તો ભારત સરકારે આ સુધારા દ્વારા એવી કંપનીઓ માટે 6 મહિના સુધી નાદારીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે એવું ડિસિઝન આપ્યું, વિચ ઇઝ વેરી ગુડ. કારણ શું છે? આનાથી કંપનીઓને રાહત મળશે માર્ચ મહિનામાં. યસ, દિવાળીઓ, વેરી ટ્રુ. તો જે કંપની, ધારો કે માર્ચ મહિનાથી આપણે લોકડાઉનમાં છીએ, તો માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ, આજે સપ્ટેમ્બરમાં 7 મહિના થયા. તો ઘણી બધી કંપનીઓ આ 6 મહિનાની અંદર નાદાર થઈ ચૂકી હશે. તો એમની સામે અત્યારે નાદારીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે, કારણ કે નાદારીનું કારણ કંપનીનું મિસમેનેજમેન્ટ નથી, નાદારીનું કારણ છે કોવિડની મહામારી. એટલા માટે બિઝનેસ ઠપ થઈ ગયા છે. બીજું, કોવિડ 19ના કારણે કંપનીઓ અત્યારે વ્યાજ ચૂકવી શકે એવી સ્થિતિમાં નથી, લોનની ચૂકવણી કરે એવી સ્થિતિમાં નથી. તો એનું કારણ કંપનીનો વાંક નથી, એનું કારણ છે અત્યારની વૈશ્વિક મહામારી. બીજું, આરબીઆઈએ પણ એમાં મદદ કરી છે, વિવિધ લોન માટે મોરિટોરિયમ જે સમય છે. હવે મોરિટોરિયમ સમય એટલે શું એ તમને સમજાવી દઉં. મોરિટોરિયમ એટલે જ્યારે પણ તમે કોઈ લોન લો છો, તો તમને ખ્યાલ હશે કે તમે હાઉસ લોન જ્યારે લો છો, હોમ લોન, તો હોમ લોન લો, તમારું મકાન તમને મળે ત્યાર પછી તમારા એક ચોક્કસ સમયથી હપ્તા ચાલુ થઈ જાય. તો લોન લેવાની તારીખ અને હપ્તો શરૂ થવાનો જે મહિનો છે એની વચ્ચેનો જે પીરિયડ છે, જેને તમે રિલેક્સેશન કહો છો, દેટ ઇઝ મોરિટોરિયમ. એટલે જાન્યુઆરીમાં તમે લોન લીધી હોય પણ તમારા હપ્તા ચાલુ થાય, ઈએમઆઈ ચાલુ થાય માર્ચ મહિનાથી, તો જે જાન્યુઆરી આખો મહિનો અને ફેબ્રુઆરી આખો મહિનો છે, દેટ ઇઝ કોલ્ડ મોરિટોરિયમ. તો આ વખતે આરબીઆઈએ પણ શું કરી દીધું, બધી બેંકોને કીધું કે ભાઈ 6 મહિના એટલે કે ઓગસ્ટ મહિના સુધી મોરિટોરિયમ આપવું. એટલે માર્ચ મહિનાનો હપ્તો ઓગસ્ટ મહિના સુધી જો કોઈ નહીં ભરે તો પણ ચાલશે, પછી સપ્ટેમ્બરથી એ ભરવા પડશે. હવે આ બધા પગલાં તો લીધા, તેમ છતાં ભારતની અંદર એનપીએમાં વધારો થઈ રહ્યો છે. હવે એનપીએ એટલે શું? તો કે નોન પરફોર્મિંગ એસેટ. મતલબ કે બેંકોનું એવી બધી બાબતોમાં રોકાણ વધારે થઈ રહ્યું છે જેમાંથી નથી બેંકને વળતર મળતું, નથી બેંકને વ્યાજ મળતું, કે નથી બેંકના નાણાં છૂટા થતા. અને જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ ડેડ એસેટ. તો આ એનપીએમાં વધારો થઈ રહ્યો છે. ભારતના અર્થતંત્રમાં એક મોટો પ્રશ્ન છે અત્યારની એનપીએ. તેથી નાદારીની પ્રક્રિયા આવતા 6 મહિના સુધી શરૂ ન કરવામાં આવવાનો આ સુધારો બહુ મહત્વનો સુધારો છે. ઇકોનોમિક્સ આ વખતે તમને ખૂબ હેરાન કરશે આવનારી પરીક્ષામાં. હવે ઇન્સોલ્વન્સ અને બેંકરપ્સી કાયદા વિશે પણ થોડીક વાત કરી દઉં. તો ઓરિજિનલી આ કાયદો 2016માં શરૂ લાગુ કરવામાં આવેલો, અને આ કાયદાની અંદર કોઈ વ્યક્તિ ઉઠમણું કરે તો એને પણ નાદાર કહેવાશે, કોઈ કંપની નાદારી નોંધાવે તો પણ લાગુ પડશે, કોઈ ભાગીદારીની પેઢી જોવામાં ઉઠમણું કરશે તો તેને પણ લાગુ પડશે. આવી તમામ કંપનીઓનો સમાવેશ આ કાયદામાં થતો. હવે સામાન્ય રીતે કાયદો એવું કહેતો કે જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની નાદારી નોંધાવે તો એ પછી 180 દિવસમાં નાદારીની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવતી. એટલે જાન્યુઆરી મહિનામાં જો તમે હાથ ઊંચા કરી દો કે ભાઈ અમારી કંપની પાસે હવે વ્યાજ કે લોનના પૈસા નથી, તો જાન્યુઆરીથી જૂનની વચ્ચે તમારી કંપનીને વેચી નાખવી, એમાંથી નાણાં ઊભા કરવા, એ બધું જ કામ બેંક કરી લેતી. પરંતુ આ વખતે 6 મહિનાથી વધારે સમય આપવામાં આવ્યો છે. બીજું, નાદારીની પ્રક્રિયા ભારતમાં કરશે કોણ? આ તમારો જીપીએસસીનો પ્રશ્ન. તો ભારતની અંદર ઇન્સોલ્વન્સીની પ્રોસેસ કરવા માટેની સંસ્થા છે એનસીએલટી. આ એનસીએલટી એટલે શું? તો કે નેશનલ કંપની ફોર લો ટ્રિબ્યુનલ, એનસીએલટી. આ સંસ્થા જે છે એ તમારી કંપની સામે પ્રક્રિયા કરશે. બીજું, આ જે કાયદો છે એ અંતર્ગત બીજા કાયદાઓનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે 2016માં. એ છે 3 કાયદા, નોટ કરી લેજો, સરફેસી એક્ટ, કંપનીઝ એક્ટ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન એક્ટ. તમારા માટે આટલું ઊંડું જવાની જરૂર નથી, પણ એક હોમવર્ક તમને આપું છું. 12 બીચીસ અક્રોસ ઇન્ડિયા ફોર ધી પ્રેસ્ટિજિયસ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન. યસ હિમા, યુ આર રાઇટ, વેરી પરફેક્ટ આન્સર. મારે તમારી પાસેથી એક હોમવર્ક જોતું છે કે આ જે સરફેસી એક્ટ છે એમાં સરફેસ એનું ફૂલ ફોર્મ શું છે? SARFESI. આ એક એબ્રિવિએશન છે, તમારે મને એનું ફૂલ ફોર્મ ખાલી શોધીને કહેવાનું છે. તો આ વાત થઈ ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડની. ત્યાર પછી આવે છે એપિડેમિક ડિઝીઝ એમેન્ડમેન્ટ બિલ 2020. બહુ ભયંકર કાયદો છે મિત્રો. આ કાયદો ખાસ ધ્યાનથી સાંભળજો, કદાચ તમારાથી પણ ભૂલ થઈ જાય તો આ બિલ તો તમને પણ નડે એવું છે. શું છે? તો કે ઉપરોક્ત સુધારો મૂળ કયા કાયદામાં કરવામાં આવ્યો? તો એ છે એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897. આ ઓરિજિનલ આપણો કાયદો છે જેમાં આપણે હમણાં સુધારો કર્યો. સુધારો બહુ મહત્વનો છે. શું ફેરફાર કરવામાં આવ્યો? તો કે COVID-19 મહામારી દરમિયાન જે આરોગ્ય કર્મચારી કામ કરતા હશે તેમને પણ આ કાયદા અંતર્ગત સુરક્ષા મળશે. આ બહુ મહત્વની વાત છે. શું સુરક્ષા મળશે અને કેવી સજા છે એ સાંભળી લઈએ આપણે. હિમા સિક્યુરિટી, ઓકે, ફૂલ ફોર્મ શોધી પણ લીધું હિમાએ, વેરી નાઇસ, ગુડ.
તો આ ઉપરાંત મહામારી રોકવાની બાબતમાં કેન્દ્ર સરકારની સત્તામાં પણ વધારો કર્યો છે. મેં કહ્યું ને કે આ કાયદો એક કડક કાયદો છે. જુઓ શું કહે છે. મહામારી માટે કામ કરતા જે આરોગ્ય કર્મચારીઓ છે, એટલે ડૉક્ટર હોય, નર્સ હોય, કમ્પાઉન્ડર હોય કે પછી ઇવન સફાઈ કર્મચારી હોય હોસ્પિટલનો, એવો કોઈ પણ વ્યક્તિ જે મહામારી માટે કામ કરે છે, જો કોઈ વ્યક્તિ એમને નુકસાન પહોંચાડશે અથવા એમને જીવ ગુમાવવા જેવી ધમકી આપશે તો તેવા વ્યક્તિ સામે બિનજામીનપત્ર ગુનો બનશે. હવે તમને કદાચ કહી દઉં કે COVID-19 જ્યારે એના એક્સ્ટ્રીમ પીક ઉપર હતો ત્યારે ઘણીવાર એવી તમે ઘટનાઓ સાંભળી કે ડૉક્ટર જે સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીના લોકો ડૉક્ટરને પોતાના ઘરે ન આવવા દે, નર્સિસ કે જે ડૉક્ટર 24 કલાક હોસ્પિટલમાં સેવા આપતી COVID-19માં એમને પણ ઘરે આવવા ન દેતા. તો આવી બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ ભારત સરકારે આ કાયદો શરૂ લાગુ કર્યો. ઇવન તમને ત્યાં સુધી કહી દઉં મિત્રો, જો ખબર ન હોય તો આ એક જેને કહેવાય ને કે નાગરિકોને જગાડવાનું કામ છે. જો કોઈ વ્યક્તિને COVID-19 હોય તો તમે એ વ્યક્તિ સાથે પણ ભેદભાવ ભરેલો વ્યવહાર કરો છો તો એ ગુનો બને છે. તમે એને આઇસોલેશનમાં રાખી શકો છો પરંતુ તેની સાથે કોઈ ભેદભાવનું વર્તન કરી શકતા નથી. અને જો તમે આ પ્રકારનો કોઈ ગુનો કરો છો, જે મેં હમણાં વાત કરી નુકસાન પહોંચાડવા જેવી વાત, તો આ અંતર્ગત ગુનેગારને 3 મહિનાથી લઈને 5 વર્ષની જેલ અથવા તો 50,000 થી 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. યસ કાટોડિયાભાઈ, ભેદભાવ કરતા લોકો, વેરી ટ્રુ, એટલે નો ડિસ્ક્રિમિનેશન ઇઝ અલાઉડ અગેન્સ્ટ ધી COVID-19 પેશન્ટ્સ. ઇવન તમારે એને દર્દી તરીકે જોવાનો છે, એક અછૂત તરીકે જોવાનો નથી. તો આ બહુ કાયદો આ વખતે કડક કરેલો છે. હવે ઉપરોક્ત બિલની કેટલીક વિશિષ્ટ જોગવાઈ પણ નોટ કરી લો. આરોગ્ય સેવા આપતા કર્મચારી એટલે જે વ્યક્તિ મહામારી દરમિયાન મહામારીના સંપર્કમાં આવે તેવી જવાબદારી અથવા તે સંબંધિત કામગીરી કરતા હોય તે તમામ લોકો, અહીંયા આરોગ્યનો મતલબ ખાલી ડૉક્ટર, કમ્પાઉન્ડર અને નર્સ નથી, ત્યાંનો એ હોસ્પિટલનો સફાઈ કામદાર છે એ પણ આરોગ્ય સેવાનો કર્મચારી કહેવાશે. ઇવન જે પેલો બ્લડના સેમ્પલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, યુરિનના સેમ્પલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એ વ્યક્તિ પણ આરોગ્યનો જ કર્મચારી કહેવાશે. જેમ કે મેં અહીંયા લખેલું છે, જાહેર આરોગ્ય સેવક, ડૉક્ટર, નર્સ વગેરે તમામ. રાજ્ય દ્વારા મહામારી દરમિયાન નિમણૂક કરવામાં આવે તે વ્યક્તિ પણ આમાં ગણી લેવામાં આવશે. એટલે ધારો કે કોઈ DDO કલેક્ટરને સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવે કોઈ હોસ્પિટલનું મોનિટરિંગ કરવાનું, તો એ પણ આ કાયદા અંતર્ગત સમાવિષ્ટ છે. મતલબ એમને પણ આ કાયદાનો લાભ મળશે. હવે જો કોઈ વ્યક્તિ આરોગ્ય કર્મચારીને નુકસાન પહોંચાડે આર્થિક, શારીરિક કોઈ પણ રીતે, તો જે વ્યક્તિએ નુકસાન પહોંચાડેલું છે એ વ્યક્તિ પાસેથી કર્મચારીને વળતર ચૂકવવા સુધી આ કાયદામાં જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે જ મેં કહ્યું કે એપિડેમિક ડિઝીઝ એમેન્ડમેન્ટ બિલ એ ખૂબ જ કડક એમેન્ડમેન્ટ છે અને ભવિષ્યમાં આપણાથી પણ એવી કોઈ ભૂલ ન થઈ જાય એના માટે આ એક સ્પષ્ટતા કરવી મને જરૂરી લાગી. આગળ વાત કરીએ આ સિવાયની કે આરોગ્ય કર્મચારીને જે વ્યક્તિ નુકસાન પહોંચાડશે એની સામે પોલીસ તપાસ થશે. ભરતસિંહ રાજપૂત, જય માતાજી સર, યસ જિગ્નેશ, સિક્યુરિટી ગાર્ડ, યસ સિક્યુરિટી ગાર્ડ પણ આવી શકે છે જિગ્નેશ, પ્રોવાઇડેડ કે એ હોસ્પિટલમાં કામ કરતા હોય અને એ હોસ્પિટલમાં COVID-19ના પેશન્ટને ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય. યસ અજય, વેલકમ, જય માતાજી. તો પોલીસ તપાસ થશે, પરંતુ ખાસ યાદ રાખજો આ પરીક્ષાલક્ષી જોગવાઈ. તપાસ કોણ કરી શકશે? તો પોલીસ ઇન્સ્પેક્ટરથી ઉપરની રેન્કના અધિકારી જ આ પ્રકારની ઘટનાઓની તપાસ કરશે. એટલે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, PSI એ કોઈ આ બાબતની તપાસ નહીં કરી શકે. આ બિલ અંતર્ગત તપાસ કરવાની સત્તા પોલીસ ઇન્સ્પેક્ટરથી ઉપરની રેન્કને જ સત્તા મળેલી છે. બીજું, જો આવી ઘટનામાં FIR ફાટશે તો 30 દિવસની અંદર આ તપાસ પૂર્ણ કરવી ફરજિયાત છે, કેમ કે આ બહુ મહત્વની બાબત છે. અને બીજું કે FIR થાય, 30 દિવસમાં તપાસ પૂર્ણ થશે અને ન્યાયિક પ્રક્રિયા 1 વર્ષમાં પૂર્ણ કરવી જરૂરી છે, તો જ આ બિલનો અર્થ છે, નહીતર તો વર્ષો સુધી આ કેસ ચાલતો રહેશે. તો કહેવાનો મતલબ કે લગભગ 12-13 મહિનામાં આ ઘટના ઉપર ચુકાદો આવી જશે. બીજું કે આ સુધારા દ્વારા કેન્દ્ર સરકાર કોઈપણ શિપમાં કે કોઈપણ પોર્ટ, જેને આપણે બંદર કહીએ છીએ, એ ઉપરથી એવો કોઈ વ્યક્તિ પસાર થતો હશે તો એની પણ તપાસ કરી શકશે, જો એને શંકાસ્પદ લાગશે તો. બરાબર છે, જો અહીંયા લખેલું છે, શંકાસ્પદ વ્યક્તિ જે બંદર પર જોવા મળશે તેની પણ અટકાયત કરી શકશે. એટલે તમે કોઈપણ રીતે COVID-19 મહામારીમાં સેવા આપતા કર્મચારી સામે જો કોઈપણ પ્રકારનો ભેદભાવપૂર્ણ વર્તન કે એને નુકસાન પહોંચાડશો તો આ કાયદો તમને અને મને ઘણી બધી હેરાનગતિ આપી શકે છે. તો આ એપિડેમિક ડિઝીઝ એમેન્ડમેન્ટ બિલ ખૂબ જ અગત્યનું છે. બીજી એક મહત્વની વાત અત્યારે કહી દઉં છું, આવતીકાલે મારું લેક્ચર જે છે એ સ્પેશિયલ લેક્ચર છે. આવતીકાલે હું તમને એનિમીઝ પ્રોપર્ટી એક્ટ ઉપર એક સરસ મજાનું વિસ્તૃત લેક્ચર આપવા જઈ રહ્યો છું. આઈ હોપ કે તમને આ લેક્ચર ખૂબ જ ઉપયોગી નીવડશે, કેમ કે
તાજેતરમાં જ કેન્દ્ર સરકારમાં ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી છે, દુશ્મનોની સંપત્તિને કેવી રીતે મેનેજ કરવી અને એમાંથી કેવી રીતે નાણાં ઊભા કરવા એના માટે. પીઆઈ કે તેથી ઉપર, યસ, પીઆઈ નહીં, પીઆઈ ની ઉપરથી, પીઆઈ કે તેથી નથી, પીઆઈ થી ઉપરની વાત છે, એટલે ડીવાયએસપી લઈ શકાય છે. તો આવતીકાલના લેક્ચરમાં ચોક્કસ હાજર રહેજો મિત્રો, અને તમારા બીજા મિત્રોને પણ કહેજો, કેમકે એનિમીઝ પ્રોપર્ટી એક્ટ વિશે તમને બહુ સમાચારોમાં માહિતી નહીં મળે. મેં 2-3 દિવસ હોમવર્ક કરીને ઘણી બધી માહિતી એકઠી કરેલી છે અને તમને ખૂબ મજા આવશે અને ઘણી નવીન બાબતો પણ જાણવા મળશે. તો આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. એકાદ બે વાર બગ આવી એના બદલ ખેદ વ્યક્ત કરું છું, સોરી ફોર દેટ, મે બી ટેકનિકલ ઇશ્યુ હશે. પરંતુ આવતીકાલે આપણે 4:30 વાગે ફરીથી લાઈવ મળી રહ્યા છીએ અને એનિમીઝ પ્રોપર્ટી એક્ટ ફરી પાછા આપણે જોઈ રહ્યા છીએ. ત્યાં સુધી આભાર.